नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। मिशन 150 प्लस ना टार्गेट्स साथे प्रथम तबक्कानी तमाम बैठको भाजपना स्टार प्रचारको खुंदी वळ्या छे। राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा, योगी आदित्यनाथ, अनुराग ठाकुर, स्मृति ईरानी सहित अने केंद्र नेताओं तेमज भाजपना राज्यना धारासभ्यो पण अलग अलग विधानसभा विस्तारमां सभाओ गजवी रह्या छे। तेमज भाजपना दिग्गज नेता अने देशना प्रधानमंत्री नरेन्द्रभाई मोदी गुजरातमां झंझावाती चूंटणी प्रचार माटे 5 दिवस गुजरातना प्रवासे छे। ત્યારે હાલ એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે પીએમ મોદી 28મીએ ફરી પ્રચાર માટે રાજકોટ આવશે। રેસક્રોસ ગ્રાઉન્ડમાં પીએમ જનસભા સંબોધશે। ડીસા વિધાનસભા બેઠક માટેની લડાઈમાં કોંગ્રેસનું જોર વધતું દેખાઈ રહ્યું છે। કોંગ્રેસ ઉમેદવાર સંજય ગોવાભાઈ રબારી આજ રોજ ડીસા રાણપુર રોડ પર આવેલા શોપિંગ સેન્ટર ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું શુભ શરૂઆત કરી હતી। આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા સંજય ગોવાભાઈ રબારીએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પહેલા પોતાના માતા પિતા અને વડીલો, મિત્રો, સહયોગીઓ અને કુળદેવી માતાના ચરણોમાં શીશ નમાવી અન્ય દેવી દેવતા પૂજન અર્ચન કરીને જઈને સમાજના માનીતા એવા પૂજ્ય બાપુની મુલાકાત લીધી હતી। દિયોદર આમ આદમી પાર્ટીના કાર્યકર ડોક્ટર જતીન પરમાર સહિત 30 જેટલા યુવાનો ભાજપમાં જોડાયા। જિલ્લા ભાજપ પ્રભારી સુરેશભાઈ સાહની ઉપસ્થિતિમાં દિયોદર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શુભારંભ પ્રસંગે જોડાયા ભાજપમાં। આમ આદમી પાર્ટીના યુવાનો જોડાયા ભાજપ કે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। શ્રી સિકોતર ટ્રેડર્સ, શ્રી સિકોતર ટ્રેડર્સ, સિકોતર ટ્રેડર્સ, સિમેન્ટ, લોખંડના પતરા, લોખંડ પાઇપ, ચેનલ, એંગલ, બારી બારણા, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી, રેલવે સ્ટેશન રોડ, દિયોદર, BK। દિયોદર વિધાનસભા પર 5 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં, જેમાં ભાજપના ચૌહાણ કેસાજી શિવાજી, કોંગ્રેસના ભુરિયા શિવાભાઈ, અમરાભાઈ, આમ આદમી પાર્ટીના ભેમાભાઈ ચૌધરી, પ્રજા વિજય પક્ષના નયનસિંહ એન્ડ પઠાર, બહુજન સમાજ પાર્ટીના પરમાર માનસુમભાઈ એમનો સમાવેશ થાય છે। ધાનેરા વિધાનસભા પર ત્રિપાંખીયો ચૂંટણી જંગ જામશે, જેમાં ભાજપના ભગવાનભાઈ પટેલ, કોંગ્રેસના નથાભાઈ પટેલ, અપક્ષ તરીકે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈનો સમાવેશ થાય છે। સિમકો સનલાઇટ ટેન્ટ્સ, સિમકો સનલાઇટ ટેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ ટેન્ટ્સ, સિમકો સનલાઇટ ટેન્ટ્સ। મોરવાડા માઇનોર બે કેનાલમાં શનિવાર રાત્રિના સમય વધુ પાણી છોડી દેવાતા કેનાલ ઓવરફ્લો થઈ હતી અને પાણી બાજુમાં વેલ ખેડૂતોના 2 એકર એરંડાના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વાર આવ્યો હતો। સુઈગામ તાલુકાની મોરવાડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પાણી નીકળતા મોરવાડા માઇનોર બે કેનાલમાં શનિવારના રાત્રિના સમય વધુ પાણી છોડી દેવાના કારણે મોરવાડાના ખેડૂત શંકરભાઈ દેવસીભાઈ પ્રજાપતિના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા અને 2 એકર જેટલા એરંડાના ઊભા પાકમાં ઢીચણ સમા પાણી ભરાઈ જતા ખેડૂત પરિવાર 2 બાકડો બની ગયો હતો। પાલનપુર તાલુકાના મલાણાના RPF જવાનનું મુંબઈ ચર્ચ ગેટ રેલવે સ્ટેશનની ટ્રેનની ટક્કરે નિધન થયું હતું, જેમના મૃતદેહને રેલવે માર્ગે પાલનપુર લાવી વતનમાં લઈ જવાયા હતો। જે રવિવારે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ અશ્નુ ભરી આંખે વિદાય આપી હતી। પાલનપુર તાલુકાના મલાણા ગામના ભરતભાઈ નાનજીભાઈ પ્રજાપતિ રેલવે RPFમાં ASI તરીકે મુંબઈમાં ફરજ બજાવતા હતા। જેઓ મુંબઈ ચર્ચ ગેટ રેલવે સ્ટેશને કોઈ ટ્રેન ઉપર પથ્થરમારો થઈ હોય ત્યાં તપાસ કરવા માટે ગયા હતા।